આવી બધી ધણોનાટી બોલે ને ત્યારે જેને ઘોર કરવાની આમ ભાવના થતી હોય, પણ અહીંયાથી જાહેરાત કરવામાં આવી હોય કે ના ના નહીં ઘોળ ન કરતા આપણે એ પ્રમાણેનો પ્રોગ્રામ નથી, તો અમુકને પાછી મૂંઝવણ થાય. ઈશ્વરભાઈ હવે તો અમારા કલાકારોને ટેવ પડી ગઈ, ભાઈ ઘોર ન થાય ત્યાં ને ન મજા આવે. બોલો લ્યો, પણ દરેક પ્રોગ્રામની સિસ્ટમ જુદી જુદી હોવી જોઈએ. કોઈ ફાળાનો કાર્યક્રમ હોય, કોઈ ડોનેશનનો, કોઈ ચેરિટીનો પ્રોગ્રામ હોય અને એમાં લાખો કરોડો રૂપિયાની ઘોર થાય તો એ બરોબર એ યોગ્ય છે. જે તે પ્રમાણેનો પ્રોગ્રામ હોય એ પ્રમાણેની આખી સુવિધા હોવી જોઈએ. કેજી રામ કૃપા ને રોજ દિવાળી રંગના ટાણા રે એ ભાઈ કામ કરે એની કોઠીએ કદી. રામ કૃપા એને રોજ દિવાળી રંગના ટાણા અને કામ કરે એની કોઠીએ કદી ખૂટે નહીં દાણા. નગર એક જણાએ જાહેરાત આપી હતી, કોઈને નોકરી જોતી હોય તો ખાવું પીવું ત્રીસ દિનો મહિનો, ખાવું પીવું ત્રીસ દિનો મહિનો. એમાં એક જણો ગયો, ભાઈ તમે જાહેરાત આપી હતી કે પણ વાંચ્યું તું ખાવું પીવું ત્રીસ દિનો મહિનો. ઓલો કે આપણને એમાંય વાંધો નથી, કામ શું કરવાનું? જેણે જાહેરાત આપી તેણે જવાબ આપ્યો કે આ સાયકલ ને ટિફિન 3 કિલોમીટર આગળ અનક્ષેત્ર હાલે છે, તારે ખાતું આવવાનું ને મારા હાટું ટિફિન લેતું આવવાનું. આવી તેણે નોકરી બહાર પાડી અને એમાંય ભરતી થવા વાળા થાય. અમારા 36 પ્રકારના વાજિંત્ર છે ને, બોંગા તોંગા પેટી દુકડ તુકડ મજીરા, એને લઈને વગાડવા બેહો પ્રકાર પાડો એટલે 3 જ પડે, ઘા ફૂક અને ગહરકો, ચોથો પ્રકાર નહીં. કા ઘા થી વાગે, કા ફૂક થી વાગે, કા ગહર કા થી વાગે. 32 ભાતના ભોજન લઈ અને જમમાં બેહો, છાસ રોટલો હોય કે 32 ભાતના ભોજન હોય જમમાં બેહો પ્રકાર પાડો એટલે 3 જ પડે, કોળિયો હબડકો ને ઘૂંટડો, ચોથો પ્રકાર નહીં. ગમે એટલા હથિયાર હોય તોપું નાયડું ઝંઝાળ્યું બરછી બાલા કટાર, હથિયારના પ્રકાર પાડો એટલે 3 જ પડે, ધાર અણી અને ધુબાકો. કા ધાર વાળું હથિયાર હોય, કા અણી વાળું હોય, કા ધુબાકા વાળું હોય. જીવ જંતુ પશુ પક્ષી આ બધાયના પ્રકાર પાડો એટલે 3 જ પડે, નોર ખરી અને ડાબલો. કા નોળ વાળું પ્રાણી હોય, કા ખરી વાળું હોય, કા ડાબલા વાળું હોય. આપણે બધા નોળ વાળા છીએ, છેક સુધી માણા છે નોળ ભરાવે રાખે પણ અંતે એના હાથમાં કાંઈ આવતું નથી. સિકંદરે પોતાના માણસોને એટલું કીધેલું કે મારા જનાજામાં મારા હાથને ખુલ્લા રાખજો જેથી કરીને જગતને હું કહી શકું કે હું કાંઈ લઈને આવ્યો નહોતો અને કાંઈ લઈને જઈ પણ શકતો નથી. દુનિયાના મોટામાં મોટા વૈદ હોય, ડોક્ટરો હોય, એ ડોક્ટરોને મારા જનાજાને કાંધ પાવજો જેથી કરીને ખબર પડે કે બાજુમાં ગમે એવડો મોટો ડોક્ટર હોય તો આ દુનિયામાં જીવી ન શકાય, રહી ન શકાય. મારી ધન સંપત્તિ એના હીરા અને જવેરાત ને હોનું જે હોય એના રથ ભરીને મારા જનાજાની આગળ ચલાવજો જેથી કરીને ખબર પડે કે ગમે એટલી ધન સંપત્તિ હોય એ બધી અહીંયા મૂકીને હોયું જવું પડે છે. અને દાનનો ધર્મનો એટલા માટે પુણ્યનો મહિમા છે. એ જ કરુંદી ધાતને સુકૃત કરવા દીનને દેવા દાન રે, એ વાલા દીનને દેવાય દાન. આવે નાશ કરકે નિરાશના ફીરાના ગબું ગ્રાસ ગ્રાસ હિમે સબે ભાગ ઇન લીજીઓ. અને સાહેબી હમેરી એસી જગત મે રહેગી સદા, એસો અભિમાન કબૂ મનમેન કીજીઓ. પણ ભજા નહી એ ભગવાન ને તે તો એ વકી દારે નકાજ હાથે થી હરામ ના ચાકા અને માળા હારે રૂષણા રાખા. સુકાણાય આડ પાડોશી ના બાળ ને મોઢે ભાઈ મુઠી ચણ નાખતો જાજે. તને મળ્યું હોય તો આપતો જાજે. જો અહીંથી અમે વાતો કરી આપણી હમે સરદાર વલ્લભભાઈને આપણે યાદ કરતા હોય કે બાપુને આપણે યાદ કરા હોય કરતા હોય ગાંધીજીને યાદ કરતા હોય, એવા આપણા નરબંકા હોય એને હું તમે યાદ કરતા હોય, હસતા હસતા દાંત કાઢતા કાઢતા જે માતૃભૂમિને માટે ફાંસીના માચડે ચડી જતા હોય, સુલી ઉપર ચડી જતા હોય, પોતાના દેહનું બલિદાન આપી દેતા હોય. પ્રસંગ બહુ જાણીતો છે આ એક એક
दातार होय सुरवीर होय भक्त होय साइमन कमीशन नो जारे विरोध थियो ई साइमन कमीशन नो जारे विरोध थियो अने विरोध नी चळवळ जारे चाली पंजाब नो जे केसरी केवाय लाला लजपतराय छे एनो विरोध करता था अने अंग्रेज अफसरे लाठी चार्ज नो जारे हुकम कर्यो आप बधा जाणो छो पंजाब केसरी छे ढळी पड्या अपमान बहु वहमू लाग्यो लाला लजपतराय पोताना देह ने छोड़ी दीधो बधाय एने श्रद्धांजलि आपे छे एमा एक युवान छे श्रद्धांजलि जारे आपवा माटे एने मनोमन जारे निकलो त्यारे एने वंदन करीने एटलू कीधेलू लाला तने कोई शब्द नी श्रद्धांजलि आपे तने कोई फूल नी श्रद्धांजलि आपे पण हुं भगतसिंह तने श्रद्धांजलि आपू छुं के आज तने जेने मार्यो एने दुनियाना पेटाळमां जीवतो रहेवा दऊं ते दी हुं भगतसिंह न कहेवाय બાપ તારી જેને હત્યા કરી છે ને દુનિયાના પેટાળમાં જીવતો રહેવા દઉં તે દી હું ભગતસિંહ ન કહેવાવ એક દી બે દી ત્રણ દી પાંચ દી દિવસોના વાણા વાયા એક દી હવારના પોરમાં સરદાર કિશનસિંહ છે ભગતસિંહના પિતાજી છે વિદ્યાવતી કૌરને ભગતસિંહની માને છાપાના સમાચાર છે ઈશ્વરભાઈ હંભળાવે છે કે વિદ્યાવતી છાપામાં સમાચાર છે જે અંગ્રેજ અધિકારીએ લાલા લજપતરાયને માર્યા એમાંના કોઈ એક અધિકારીનું કોઈ ક્રાંતિકારીએ ખૂન કરી નાખ્યું છે એની કોઈ હત્યા કરી નાખી છે મને એવું લાગે છે કે હત્યાની પાછળ આપણા ભગતસિંહનો હાથ હોય ને એવી મને શંકા લાગે છે અત્યારે વિદ્યાવતી કૌરે ભગતસિંહની માએ જવાબ આપ્યો સરદાર તમને શંકા છે મને પૂર્ણ શ્રદ્ધા છે કે આ કામ મારા દીકરા સિવાય બીજા કોઈએ ન કર્યું હોય માતૃભૂમિને માટે પોતાનું બલિદાન દેવા માટે મારો દીકરો તૈયાર થા અને એના માટે ગીતો આપણા કવિઓએ પછી શિવાજી મહારાજ હોય ભગતસિંહ હોય કે સરદાર વલ્લભભાઈ હોય એવા નરબંકાઓ માટે આપણા કવિઓએ એને બિરદાવતા એને ગીત ગાયા છે કે જીસુઈ જાને મારા કેસરી રે તારું હિન્દુવાનું જોવે વાટ રે તારું હિન્દુવાનું જોવે વાટ સુઈ જાને મારા કેસરી રે તારું હિન્દુવાનું જોવે વાટ રે તારું હિન્દુવાનું જોવે વાટ જાગી વેલો આગ બાલુડા માને હાથ બેટ બંધાવા જાગી વેલો આગ બાલુડા માને હાથ બેટ બંધાવા કાલે તારી વીર પથારી પાથર છે વીર ભુજાળું કાલે તારી વીર પથારી પાથર છે વીર ભુજાળી કાલે તારી વીર પથારી આ હુળાવા માટે નહીં પણ એને જગાડવા માટેનું હાલરડું છે ઘણા ગીતો ઘણા બેનું હાલરડા ગાતા હોય તો છોકરાઓને મજા આવે સાંભળવા વાળાને મજા આવે ઘણા છોકરા હુઈ જાય એનું કારણ ઈ કે ખોટું સાંભળવું એના કરતા અમારા ઘણા લગ્ન ગીત આપણે સાંભળી તો આપણને એમ થાય કે આના કરતા વરરાજાને બબે ઢીકા મારી લીધા હારું કહે પણ
હમણાં ભાઈ ગાતા હતા ને મોરબની થનગાટ કરે, રવિન્દ્રનાથ ટાગોરજીનું લખેલું આ ગીત, મન મોરબની થનગાટ કરે, અને રાષ્ટ્રગીત આપણે જેનું ગાઈશું. વરસાદના વધામણાના ગીતો આ દેશના કવિઓએ ગાયા છે, પ્રકૃતિના ગીતો ગાયા છે. આપણે ઈશ્વરને મેં શરૂઆતમાં જ કીધું કે ઈશ્વરને, ભગવાનને, હનુમાનજી મહારાજને, માતાજીને પ્રાર્થના કરી કે વાવાઝોડું જ્યાંથી આવ્યું હોય ત્યાં સમાઈ જાય, એ વિલીન થઈ જાય. આ ઘણા પછી મોજમાં મોજમાં એમ કહી દઈએ, આપણી પાસે નહીં બીજા દેશમાં વયું જાય, એવું ન કહેવાનું. એમ બધા માણસ જ છે ભાઈ, બધા જીવ જ છે. એટલે પ્રકૃતિના ગીતો ગાયા કવિઓએ, કે બોલા બોલા મધરા તું ના મોર. વરસાદ હમણાં બે વર્ષ, તમારે તો આ બાજુ તો ખૂબ વરસાદ પડે છે, આ વખતે હમણાં એકાદ બે વર્ષ થયા કદાચ મોડું હોય, પણ અમારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં, કચ્છમાં આ વખત ઘણા વર્ષોથી બહુ વરસાદ એટલો બધો નથી થતો. વણ હગે વણ હાગવે અન વણ નાતરીએ, ને વણ માવતરીએ જીવીએ, પણ તુવીણ મરીએ મે, વરસાદ તારા વિના અમે જીવી ન શકીએ. કોઈએ કીધું રાજા ભોજને કે ફૂલ હો તો ગુલાબ કા ઓર ફૂલ કાયકા, દૂધ હો તો ગાય કા ઓર દૂધ કાયકા, અને રાજા હો તો ભોજ રાજા ઓર રાજા કાયકા. એમાં એક કવિએ કીધું કે ના ના એવું ન હોય, કે તો કે ફૂલ હો તો કપાસ કા ઓર ફૂલ કાય કા, કપાસનું ફૂલ છે બીજાની એબને ઢાંકવાનું કામ કરે, વસ્ત્રનું કામ કરે, વાટ કરો એનો દીવો કરો તો એ અજવાળાનું કામ કરે. ફૂલ હો તો કપાસ કા ઓર ફૂલ કાય કા, અને દૂધ હો તો માય કા ઓર દૂધ કાય કા. અરે રાજા હો ને તો એ મેઘ રાજા, એ ભોજ રાજા કાય કા, રાજા હો તો મેઘ રાજા, એ ભોજ રાજા કાય કા, મેઘ રાજા નું આવે તો ભોજ રાજા નું કઈ નું આવે. બોલા બોલા મધરા તું ના મોર, અનગોલા બાપૈયા એ દીધા રે વરના વધામણા રે. જો પંખીઓ અમુક છે ને અત્યારે સાંભળવા આપણને નથી મળતા, એટલું બધું પ્રદૂષણ વધી ગયું છે, અમુક પંખીઓ આપણને જોવા નથી મળતા, અમુક પશુઓ આપણને જોવા નથી મળતા. ગંગા નદીમાં આપણે જઈને હવે તૂટેલા હાર ને ઠીકરા ને આપણે જ નાખીએ છીએ, પછી એમ કઈ ગવર્મેન્ટ બધું કરી દઈએ. ખાલી સરકાર નહીં, આપણી બધાની ફરજમાં આવે છે. નર્મદા જેવી આપણી પાસે નદીઓ છે, આ નર્મદાના કાંઠે એવા સરદાર સાહેબની પ્રતિમા ઊભી છે. નર્મદા કે કંકર સબ શંકર સમાન હે, ગુજરાતની જીવા દોરી જેને કહેવાય. હમૈયામાં કોરા જળ ના કુંભ, હમૈયામાં કોરા જળ ના કુંભ, અને હમૈયા લઈ હાલી રે ગંગા લે ગોદાવરી રે. પણ આપણે ગીતની વાત કરતો તો શું કે છે, કે જીલાલ કસુમલ વાખડી ને ભાલે તાણ જો કે શરંગાડ રે, એ બેટા તાણ જો કે શરંગા, તેદી સિંદુરિયા થાપા છાતી માથે ઝીલવા બાપા. આ શિવાજી મહારાજ એના ગીતો, એના હાલરડાઓ, એની કવિતાઓ છે આ દેશના કવિઓએ કરી. અને એમાં જો યુદ્ધના વર્ણન કર્યા છો આપણી કવિતાઓમાં, તમારા બધા અત્યારે સૌરાષ્ટ્રમાં બધા જ કલાકારો ના છંદો ગીતો અત્યારે બધા સાંભળતા ત્યાં છે, આપણું સાહિત્ય સાંભળતા ત્યાં છે. વાહ રોપિયા રોપિયા કરે ને ભાગ ભાગતા કરો તો ખોટો ના છૂટી ગયા બાણ ભૂત
ध्वज दल्ला धारी कोई पर ब्रह्मण्डा धरना ना गायला कोरु गाना पान तातो हटा या पार ता रता बल कारा दिया गरी पुत्र शोर जारा तारा घटा गया बड़ा कारी कर्म बारी बार तारी मान पड़ गया विधि गारा दारा मट्टे ना ही ताल तातो वेश धारी विप रारा वंत काले है वह हरी दाद अवे आ न समझाय तो आनंद आवे पण एक एक कविता नी पाछळ एक एक प्रसंग उपड्या होय सूर्यपुत्र कर्ण अने अर्जुन बे जरे हम हमा रण मैदान मां आव्या त्यारे एना युद्ध नु वर्णन आ कविता मां बारोडजी गिगाभाई ढोलिया ना कविराज लखे हुवारा भारतार चाय गेल कोरुवारा पांडुवारा कर्ण भारतार तत झुते हु अपने कार माने रथ कार अनगार पार आसमान पगा पनंग थाडा गलाग हाथ में पताल था तो ठेका बाण कोरु वार पड़ी माथे मेघ तारा छुट्टा बाण पार तारा आकरा समूह जटा सूर धीर तार तार बीर लो सुजाना एक पछे एक एक पछे एक बाणो नो मारो हाले एमा अर्जुन ने एक बाण ने छुटू करियो ये अर्जुन ने बाण ने छुटू करियो कर्ण ना रथ ने एक किलोमीटर सुधी भगवी दीदो पण कर्ण ये जरे बाण मारू त्यारे अर्जुन नो रथ दस डगला पाछो हटो दस डगला जरे अर्जुन नो रथ जरे पाछो हटो त्यारे कन्हैया ना मुख माथी शाबाशी निकली गई शाबाश कर्ण शाबाश धन्य छे तारी जनेता ने धन्य छे अर्जुन ने कीधु कि मारा भेगा छो भूली तो नहीं गया ने गाडे मारे बैठा गीत मारा दुश्मन ना गाई रिया छो हां के केम के अर्जुन घा छे ने ई तो दुश्मन नो वखाणवो पड़े घा छे ई तो दुश्मन नो वखाणवो पड़े तारा रथ ने 10 डगला फगवी दीधो એટલા માટે શાબાશી આપું છું કે પણ એના રથ ને 10 નાડામાં 1 કિલોમીટર સુધી ફગવી દીધો કોઈ શાબાશી નહીં ભલકારો નહીં ભાઈકારો નહીં 10 ડગલામાં તમે શાબાશી આપી રહ્યા છો કે હા અર્જુન તું એના રથ ને ફગવી દે નવાઈ ની વાત નથી પણ વિચાર તો કર તારા રથ માથે હું બેઠો છું હનુમાન દાડો બેઠો હોય બે હોતો 10 ડગલા ફગવી દે અમે ન હોય તો તારી દશા હું થાય તો વિચાર કર બ્રહ્મણ ભેણ નગણ પરગણ ભાણતા તો હટાય બાર તારે તો ભલકાર બીજા મારી પુત્ર સુરદાર તારો લતા કે પ્રમાણ બળાકારી કરણ બારી પાર તારી બાણ પોટા કાયરા વિધિ ગારા તારા માટે નહીં કાળતા તો વેશ ધરી વિપ રારા હસ્ત કાળે આવ્યા હારી દાંત ભાંગી કાચ નારી સ્વર રોગ કાળા પૂર વાળા કાળા લાળા વાહે રોગ પશુ પંખી વાળા ટોળા ધારાણ પંજાણ ગાન પંખાણી માસ લોળા ગળેવા હિલોળ બેટા માથે સુરા વાપ સારા રગતાળ પૂર વાળા ખાળા લાળા વાહે રોગ પશુ પંખી વાળા ટોળા ધારાણ પંજાણ ગાન પંખાણી માસ લોળા ગળેવા मत सुरा वो बसारा रोपो वार माल गाने डम्ब रूपी जाज वाला सोग डाला हाग डाग हुआ पैर वाला मीवा आप आज हवार लगी आमने महले रखे हो पर एक एक वात ने एक एक गीत ने आपने लिए तो इना मर्म छुपाए ला ये भी आपनी कविता हो ये वा आपना गीतों से अने जे अनुसंधाने हुन तमें मिला ए मेरे प्यारे वतन ए मेरे बिछड़े चमन तुझ पे दिल कुर्बान फौज में कोई भर्ती था तो होय ने ई पगार माटे भर्ती नो थाय कोई दी ई तो मादरे वतन माटे मातृभूमि ने माटे पछी गवर्नमेंट एनु सम्मान करे वात जुदी छे पण मादरे वतन माटे एने नानपण थी एटली एने भाव ना हो मां का दिल बनके कभी सीने से लग जाता है तू सीनो छे धरती नी यारे चंपाई गयो होय लड़ता लड़ता दुश्मन नी बंदूक नी गोलियो खाता खाता हमें वार करता करता धरती यारे ढळडाता ढळडाता सीनो छे धरती ने यारे चंपाई गयो होय त्यारे केवी नी भाव होय मां का दिल बनके कभी सीने से लग जाता है तू और कभी नन्ही सी बेटी बनके याद आता है तू YouTube ऊपर
વલ્લભભાઈ પટેલના સરદાર સાહેબના કોકદી પ્રવચન તમે સાંભળજો. એમના સ્વના અવાજમાં, પોતાના અવાજમાં નરેશભાઈ યુટ્યુબ ઉપર કોકદી સરદાર સાહેબનું સર્ચ કરી અને એમના પ્રવચન રૂબરૂ ના તમે સાંભળજો. એને એમ કીધું છે કે તમે ભારતમાં રહેતા હો, ભારતનું અનાજ તમારી દાઢમાં હોય અને ભારત ઉપર તમને પ્રેમ ન હોય તો ભારત તમારે છોડી દેવું જોઈએ. જે અનાજ તમારી દાઢમાં હોય અને એના ઉપર તમને જો પ્રેમ ન હોય તો એ પ્રદેશને દેશને તમારે છોડી દેવો જોઈએ. ઓર કભી નન્ની સી બેટી બન કે યાદ આતા હૈ તું, જીતના યાદ આતા હૈ તું ઉતના તડપાતા હૈ તું, તુજ પે દિલ કુરબાન થી ખૂન સે લથ પથ કાયા, અર ફિર ભી બંદૂક ઉઠા કે દસ દસ કો એક ને મા, ફિર ગિર ગયે હોશ ગવાકે, જબ અંત સમય આયા તો કહ ગયે કે હમ ચલતે હૈ, ખુશ રહેના દેશ કે પ્યારો, ખુશ રહેના દેશ કે પ્યારો, અબ હમ તો સફર કરતે, સફરે જાય છે, અમે પ્રવાસે જાય છે, યાત્રાએ જાય છે, ફરીવાર જો જરૂર પડશે તો ફરીવાર અમે આવશું. ભગતસિંહે કીધું કે મારા એક એક લોહીના ટીપે ભારતમાં હજારો ભગતસિંહ પ્રગટ થશે, ભારતમાં હજારો ભગતસિંહ પ્રગટ થશે. ગૌરવની વાત તો એ છે કે આપણો આ દેશનો એક અભિનંદન નામનો એક આપણો નરબંકો બંદો જે છે પાકિસ્તાનના પ્લેન ને તોડીને ફરી પાછો 48 કલાકમાં જો ભારતમાં પાછો આવી જતો હોય તો આનાથી મોટી ગૌરવની વાત બીજી કઈ હોય શકે ભલા માણસો. અબ હમ તો સફર કરતે હૈ, અબ હમ તો સફર કરતે હૈ. હવે શું કહે છે, ક્યા લોગ થે વો દીવાને, એના માટે દીવાનગી જોઈ, ક્યા લોગ થે વો અભિમાની, જરા યાદ કરો કુરબાની, જરા યાદ કરો એમાં કોઈ આવીને એમ કે અમે તમારા પ્રદેશમાંથી આવી છીએ, અમે તમારા પ્રાંતમાંથી આવી છીએ. તેરે દામન સે જો આયે ઉન હવાઓ કો સલામ, ચૂમ લું મે ઉસ જુબાન કો જિસ પે આયે તેરા નામ, સબસે પ્યારી શુબા તેરી, સબસે રંગી તેરી શામ, તુજ પે દિલ કુરબાન. એટલા માટે આગળ ઉપર ફરી પાછો આપણી પાસે જેટલો સમય હશે એટલી વાર આપ જ્યાં સુધી બેઠા હશો ત્યાં સુધી આપણો કાર્યક્રમ આપણે ચલાવશું. નરેશભાઈનો અઠવાડિયા પહેલા મને ફોન આવ્યો, ઈશ્વરભાઈ અરે મને વાત કરાવી, મને કે હરીશદાનભાઈ આ પ્રમાણેનો એક કાર્યક્રમ છે અને આવવાનું થયું તો આનંદ આવ્યો, મોજ આવી. અને એમાં જ્યારે અમે બોલવું હોય તો અમે કાયમ માટે બોલવું, એ મારા માટે નવાઈની વાત નથી. હું કાયમ કહું છું કે સમય છે ને એ ઘડિયાળ ઉપર નથી, મન ઉપર સમય છે. દુઃખની ઘડી ન જાય અને સુખનો સમય કેવી રીતે પસાર થઈ જાય એની ખબર ન પડે. અને દુઃખમાં જુઓ માણા ભેળો પણ થઈ જાય હો. અત્યારે જુઓ વાવાઝોડાની આવી પરિસ્થિતિ કુદરતી આપત્તિની હોય ને, એટલે દરેક માણા પોતાનું અભિમાન ભૂલી પોતાની પાસે સંપત્તિ હોય તો એ સંપત્તિ વાપરવા માટે તૈયાર થઈ જાય, સરકારની હારે જોડાઈ જાય, તંત્રની હારે જોડાઈ જાય,
રૂપિયા હોય તો રૂપિયા વાપરવા માટે એનીમાં શરીરની ક્ષમતા હોય પહોંચી શકાય એમ હોય તો શારીરિક રીતે એ મદદ કરવા માટે તૈયાર. ભેળા બધાય બની જાય, એક બધાય બની જાય, એક બનવાની મજા છે. એ વાતો આગળ ઉપર આપણે સાંભળીએ. એ પહેલા બેન અલ્પાબેનને સાંભળવા છે. ત્યારે આજનો કાર્યક્રમ કેવો છે કે જહાં ડાલ ડાલ પર સોને કી ચિડિયા કરતી હૈ બસેરા, વો ભારત દેશ હૈ મેરા, વો ભારત દેશ હૈ મેરા, જહાં સત્ય અહિંસા ઔર ધર્મ કા પગ પગ લગતા ડેરા, વો ભારત દેશ હૈ મેરા, વો ભારત દેશ હૈ મેરા. ये धरती है जहाँ ऋषि मुनि जपते हरि नाम की माला, जपते प्रभु नाम की माला, हरि ओम हरि ओम हरि ओम हरि ओम, जहाँ हर एक बालक मोहन है वर बाला एक एक राधा हे वाला हर एक राधा, जहाँ सूरज सबसे पहले आके डाले अपना डेरा, वो भारत देश है मेरा, वो भारत देश है मेरा, वो भारत देश है मेरा, वो भारत देश है मेरा. आने साथे सांभळीए बेनश्री अल्पाबेन पटेल ने जोरदार तालियों ना गलगलाट ने साथे स्वागत करिए.